જનરલ ઓર્ગેનિક કેન્સર. હવે પહેલો શબ્દ આવે છે કે ઓર્ગેનિક કોને કહેવાય. ફર્સ્ટ ક્વેશ્ચન આપણા માટે એવો આવ્યો કે સાહેબ ઓર્ગેનિક એટલે શું. તો એવું હતું કે દુનિયાની અંદર જ્યારે શરૂઆતની અંદર આપણે સંયોજનોને ઓળખતા થયા, તત્વોને ઓળખતા થયા, મિશ્રણને ઓળખતા થયા, ત્યારે સૌથી પહેલા એવું જાણતા હતા કે મુખ્ય રસાયણો છે ને એ બે ભાગમાંથી મળે, એક પૃથ્વીના પેટાળમાંથી મળે અને એક જીવંત પ્રણાલીમાંથી મળે. જીવંત પ્રણાલી છે, પછી પ્લાન્ટ્સ છે, એટલે કુદરતી જે વસ્તુઓ છે એની અંદરથી રસાયણો મળશે, અને બીજા પાર્ટની અંદર પૃથ્વીના પેટાળમાંથી મળશે. હવે જીવ વૈજ્ઞાનિકોને બે ભાગ મળ્યા ને, એટલે એમાં એ લોકોએ પણ બે ભાગ પડે કે પૃથ્વીના પેટાળમાંથી જે પણ બી મળે છે ને આ જે રસાયણો છે એને એ વખતે એ લોકો ઇનઓર્ગેનિક અકાર્બનિક રસાયણ તરીકે ઓળખતા. એ જે પણ બી બનતા હતા ને એ બધા ઇનઓર્ગેનિક પૃથ્વીના પેટાળમાંથી આપણે કહેતા હતા ખનીજો મળે છે. તો આ બધું શું છે? તો કે અકાર્બનિક કેવો છે. જ્યારે જીવંત પ્રણાલી વનસ્પતિ વગેરેમાંથી જે બને ને એને કાર્બનિક કહેવાય. કાર્બનિક મીન્સ આપણે ઓર્ગેનિક, ઓર્ગેનિક મીન્સ કે જે બી જીવંત સજીવોની અંદરથી જે મળી રહે છે એના ઓર્ગન્સ, તો એ કાર્બનિક રસાયણ કહેવાય છે. અને આપણે જોવાનું છે અત્યારે હાલ કાર્બનિક રસાયણ. સૌથી પહેલા બર્જિલિયસ નામનો વૈજ્ઞાનિક બર્જિલિયસે આપણને શું કીધું છે, તો એને છે ને વિટલ ફોર્સ થિયરી આપી, અને બહુ મજાની વાત કરી. વિટલ ફોર્સ થિયરી, એને શું કીધું કે વિટલ ફોર્સ થિયરી ની અંદર એનું કેવું એમ છે, કોઈને ખ્યાલ વિટલ ફોર્સ કોને કહેવાય? ટ્રાન્સલેશન કરીએ તો એનું ગુજરાતી ફોર્મ, તો એનું ગુજરાતી ફોર્મ કરવા જઈએ ને તો એવું થાય જીવંત શક્તિ, જૈવિક શક્તિ. જૈવિક શક્તિ મીન્સ કે આપણા સજીવોની અંદર રહેલી જે એનર્જી છે, જે શક્તિ છે એને વિટલ ફોર્સ કહેવાય. અને સર એવી એનર્જી કઈ છે, આપણામાં એવી શક્તિ કેવી છે સજીવોની અંદર? તો જુઓ, તમે કાર્બોહાઇડ્રેટ્સ લો છો ને એટલે તમારામાં એક એનર્જી છે જેના કારણે તમે દોડી શકો છો, ચાલી શકો છો, બરાબર છે? આપણને ત્યાંથી એનર્જી મળે છે, એક સ્ત્રોત છે એનર્જી. બીજી વસ્તુ, તમે અત્યારે હાલ જે પણ બી વસ્તુ જોઈ રહ્યા છો, આપણને ખ્યાલ છે કે આપણે જોઈએ છીએ, તો જે જોઈએ છીએ એની અંદર શું છે? તો કે રેટિનલ નામનું એમિનો એસિડ છે. એ શું થઈ ગયું? જૈવિક શક્તિ થઈ કે જેના કારણે તમે જોઈ શકો. કુદરતે આપણને એટલી બધી બક્ષિસ આપેલી છે ને કે આપણે સાંભળીએ છીએ ત્યાં બી કોઈક રસાયણ કામ કરી રહ્યું છે, આપણે જોઈએ છીએ એમાં પણ કોઈક રસાયણ, અને એ રસાયણ એસ્પેશિયલી એક જૈવિક શક્તિ છે. એટલે બર્જિલિયસે એમ કીધું વિટલ ફોર્સ થિયરીમાં કે ઓર્ગેનિક સબસ્ટન્સ મીન્સ કે એવા સંયોજનો કે જે સજીવો દ્વારા જ બનતા હોય, સજીવોમાંથી બનતા હોય, જેમ કે ડીએનએ, બરાબર છે, આરએનએ, એમિનો એસિડ આપણી પાસે ઘણા બધા છે, તમારા આવી ગયા ઘણા બધા એમિનો એસિડ્સ. તો એ બધા શું છે? તો કે બધા કાર્બનિક રસાયણ. હવે ઓર્ગેનિક સેક્શન એટલે શું? આપણને થાય કાર્બનિક ક્યાં છે? તો આપણું આખું બોડી છે ને તો ઓર્ગેનિક છે, બરાબર છે? આપણા બોડીની અંદર જે પણ બી પ્રોસેસ થઈ રહી છે ને બધી ઓર્ગેનિક પ્રોસેસ છે. એટલે બર્જિલિયસ એમ કીધું હતું કે ભાઈ સજીવો સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે ને એને જ આપણે કાર્બનિક રસાયણો કહીશું. પણ આગળ જતા બર્જિલિયસને થોડો પ્રોબ્લેમ થયો. વોલર નામનો વૈજ્ઞાનિક આવ્યો, વોલરે શું કર્યું કે એ લેબોરેટરીમાં થોડુંક થીસિસ કરતો હશે ને એને એમોનિયમ સાયનેટ NH4 CNO અને સાયનેટ કહેવાય. આ એમોનિયમ જો NH3 હોય ને તો એને એમોનિયા કહેવાય, અને NH4 હોય ને તો એને એમોનિયમ કહેવાય, સાયનેટ. એને એને ગરમ કર્યું,
એટલે આની અંદર થી તરત જ એને સંયોજન મળ્યું NH2 CO NH2 જેને યુરિયા કહેવામાં આવ્યું. હવે એમ થાય કે સર આ યુરિયા મળ્યું એ ગરમીથી મળી ગયું, તો હા આ લેબોરેટરીની અંદર આ જે પ્રોસેસ કરવામાં આવી ને પેલા એ લેબોરેટરીમાં કરવામાં આવી. બર્જિલેશન કહેતો હતો કે જે કુદરતમાંથી મળે એ જ ઓર્ગેનિક. વોલર નામનો વૈજ્ઞાનિક આવ્યો, એને ચોખ્ખું કીધું કે એવું નહીં કુદરતમાંથી મળે, લેબોરેટરીમાંથી મને યુરિયા મળ્યું. હવે ક્વેશ્ચન એવો આવે કે યુરિયા શું છે, ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક? ઓર્ગેનિક. ક્યાંથી મળે છે? જૈવિક ક્રિયા છે આપણી, આપણી જૈવિક ક્રિયા છે, અને એ જૈવિક ક્રિયા સાથે સંકળાયેલ જે થયું ને એ ઓર્ગેનિક થઈ ગયું. ઇટ મીન્સ કે આ ઓર્ગેનિક થયું, અને આ જો ઓર્ગેનિક છે તો આ ઇનઓર્ગેનિક ની અંદર થી આ ઓર્ગેનિક મળી રહ્યું છે મને, તો એ લેબોરેટરીમાં બની રહ્યું છે. ઇટ મીન્સ કે ઓર્ગેનિક એ લેબોરેટરીમાં પણ બનાવાય, સંશ્લેષિત કરી શકાય. આપનાર પહેલો વૈજ્ઞાનિક વાળા, અને પછી તો બધા વૈજ્ઞાનિકો લાઈનમાં આવી ગયા. કોલ્બે, કોલ્બે તરત જ એસિડિક એસિડ ની શોધ કરી નાખી લેબોરેટરીમાં. એને તરત જ એસિડિક એસિડ લેબોરેટરીમાં, આ શું છે તો કે ઓર્ગેનિક છે. એટલે કે બર્જિલિયસ છે ને એની જે વિટલ ફોર્સ થિયરી છે એ ખોટી પડવા લાગી. એટલે ઓર્ગેનિક નામ જેણે આપ્યું હતું, ઓર્ગેનિક, ઓર્ગેનિક કે મીન્સ કે ઓર્ગન્સ, જીવંત પ્રણાલી, પ્લાન્ટ્સ, એની અંદરથી કુદરતી રીતે જે મળે છે એને ઓર્ગેનિક કહેવાય. એટલે જુઓ હવે ઓર્ગેનિક શબ્દ છે ને એ હવે આપણા માટે ક્વેશ્ચન માર્ક થઈ ગયો. હવે ઓર્ગેનિક શબ્દ તો આને જે આપ્યું તે પ્રમાણે ઓર્ગેનિક શબ્દ બરોબર હતો, પણ હવે તો એ લેબોરેટરીમાંથી પણ મળી ગયું, સંશ્લેષિત પણ મળી ગયું. એકચ્યુઅલમાં ઓર્ગેનિક આપણે સવારે ઉઠીએ ને તો રાત્રે સુઈ જઈએ ને ત્યાં સુધી ઓર્ગેનિક આપણો પીછો નથી છોડતું. અત્યારે હાલના જમાનામાં આપણે ઓર્ગેનિક વગર જીવવું શક્ય જ નથી. આપણે સવારે મોર્નિંગમાં ઉઠ્યા, સવારે ટૂથપેસ્ટ કદાચ કરી, તો એ જે ટૂથપેસ્ટ છે શું છે? ઓર્ગેનિક છે. રાત્રે સુઈ ગયા અને સુતી વખતે જે આપણે મચ્છર માટે જે કોઇલ લગાડીએ છીએ, બરોબર છે, તો એ ઓલ આઉટ લગાડીએ છીએ, તો એ શું છે? બધું ઓર્ગેનિક છે. તમે જે કપડાં પહેર્યા છે ઓર્ગેનિક છે, ઓર્ગેનિક પોલિમર પદાર્થો બધા જ ઓર્ગેનિક છે. ઓર્ગેનિક વગર આપણી લાઈફ શક્ય નથી. ડ્રગ્સ, દવાઓ બધી જ ઓર્ગેનિક. એવું કહેવાય છે કે આખી દુનિયાનું લિટરેચર એક બાજુ ભેગું કરો અને ઓર્ગેનિકનું લિટરેચર એક બાજુ ભેગું કરો ને તો કદાચ ઓર્ગેનિકનું લિટરેચર વધારે હશે. ઓર્ગેનિકનું લિટરેચર વધારે હશે. તમે વિચારો આખી દુનિયાનું બધું લિટરેચર એક સાઈડ કરી દો, ઓર્ગેનિક ખાલી એક બાજુ કરો, તો ઓર્ગેનિક એટલું મોટું છે, વાઇડ છે, ઘણું મોટું ફિલ્ડ છે. અને દિવસ દર વર્ષે આમ તો એમ કહેવાય ડેલી કોઈક નવું ઓર્ગેનિક સબસ્ટન્સ એડ થાય જ છે. વર્ષમાં હજારો ઓર્ગેનિક સંયોજનો, હજારો ઓર્ગેનિક સંયોજનો એ ઉમેરાય છે કાર્બનિકમાં. હવે ક્વેશ્ચન એવો આવે કે સર ઓર્ગેનિક કહેવાય શું, કાર્બનિક રસાયણ કોને કહેવાય? તો એની થોડીક વ્યાખ્યા બદલાઈ. એવું કહેવામાં આવ્યું કે હાઇડ્રોકાર્બન અને તેના સંયોજન કે જેને કાર્બનિક રસાયણ કહેવાય છે, હાઇડ્રોકાર્બન ને એના સંયોજનો છે ને એને આપણે કાર્બનિક સંયોજનો કહીશું, કાર્બનિક રસાયણ કહીશું. તો ધ્યાન રાખજો, હાઇડ્રોકાર્બન એટલે શું? જેની અંદર કાર્બન ને હાઇડ્રોજન છે એવા. હાઇડ્રોકાર્બનમાં તમારી પાસે તમે જાણો છો જેમ કે CH4 મિથેન, અને આ મિથેન નું ડેરિવેટિવ્સ એટલે કે એનું સંયોજન, ધારો કે CH3Cl મિથાઇલ ક્લોરાઇડ, તો આ બી ઓર્ગેનિક છે, આ પણ ઓર્ગેનિક છે. કોઈ પણ બી હાઇડ્રોકાર્બન લઈ લો અને આ જે હાઇડ્રોકાર્બન છે એનો ડેરિવેટિવ્સ
હાઇડ્રોકાર્બન અને એના સંયોજનો. એમ દેખ સર એચ નીકળીને સીએલ આવ્યો, એચ નીકળીને સી ડબલ એચ આવ્યો, ભાઈ આ એમને એમ નહીં આવે, આગળ જતા રિએક્શન આવશે. અત્યારે હાલ તો આપણે એક હાઇડ્રોજન કાઢીને કોઈ પણ બી ક્રિયાશીલ સમૂહ મૂકી દઈએ છીએ, સંયોજન બનાવી દઈએ છીએ અલગથી. જો આવું તમારી પાસે છે, આલ્કિન શ્રેણી હતું, યાદ આવે છે? આલ્કિન આવ્યો, તો આલ્કિન ની અંદર શું છે? કાર્બન ને હાઇડ્રોજન, તો આ બી હાઇડ્રોકાર્બન છે. આ જે હાઇડ્રોકાર્બન છે એની અંદર આપણે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરાવીએ, જો ચક્રીય સંયોજન વડે. આ ચક્રીય સંયોજન જેને આગળ જતા આપણે બેન્ઝીન નામ આપીશું. તો આ એનું સંયોજન થઈ ગયું, આ હાઇડ્રોકાર્બન, આ એનું સંયોજન. તો આ બંને કાર્બનિક છે, જુઓ ને, CH ટ્રિપલ બોન્ડ CH, આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય, ઇથાઇન. આ ઇથાઇન ની અંદર હું H કાઢી નાખું અને એની અંદર કોઈ પણ બી આપણે સંયોજન નેક્સ્ટ એડ કરી દઈએ, તો આ જે બને છે ને, આ બધા જ હાઇડ્રોકાર્બન, આ બધા એના સંયોજનો બધું મિક્સ થાય એટલે એને નામ આપવામાં આવશે કાર્બનિક રસાયણ. આપણને ખબર છે કે આવર્ત પુસ્તકમાં કુલ કેટલા તત્વો છે? 16. કાર્બનને સાઈડ પર મૂકી દો, કાર્બનને આપણે કાઢી લઈએ આવર્ત કોષ્ટકમાંથી, આપણે કાર્બનને સાઈડ પર મૂકી દઈએ. એના સિવાયના 117 તત્વો લઈને ચાલીએ અને 117 તત્વોના સંયોજનો બનાવીએ, કે 117 તત્વો લઈ લો એના સંયોજનો બનાવો. 50,000 થી 1,00,000 સંયોજનો બને. કેટલા સંયોજનો બને? એપ્રોક્સ 50,000 થી 1,00,000. અને જો કાર્બનને ઉઠાવી લો ને અને એના સંયોજનો બનાવો ને કાર્બનના, ખાલી કાર્બનના, ઇટ ઇઝ 10 મિલિયન, મોર ધેન 10 મિલિયન, ઓન્લી કાર્બન. એ ઓર્ગેનિક છે. અને એવું નથી કે ત્યાં અટકી ગયા, દર વર્ષે આ કાર્બનિક સંયોજનોમાં હજારોની સંખ્યામાં ઉમેરો થાય છે. દર વર્ષે કાર્બન એટલું 10 મિલિયન કમ્પાઉન્ડ બનાવે છે, અને એ કાર્બન આટલા બધા કમ્પાઉન્ડ એના સંયોજનો બનાવે છે, એના માટે એનો ગુણધર્મ છે કેટેનેશન નો ગુણધર્મ. હવે કેટેનેશન નો ગુણધર્મ કાર્બન માં આવ્યો ક્યાંથી? આવી ગયું તમારે એસ બ્લોક 13મો સમૂહ, કેટેનેશન નો ગુણધર્મ. 13મો અને 14મો સમૂહ જે ચાલ્યો એમાં કાર્બન ના કેટેનેશન નો ગુણધર્મ આવી ગયો. કે કાર્બન શું છે? કે કેટેનેશન નો ગુણધર્મ ધરાવે. કેટેનેશન માં આપણે એની ઇલેક્ટ્રોન રચના કીધી હતી, એનું કદ એના સમૂહના બાકીના તત્વો કરતા અલગ છે, એની વિદ્યુત ઋણતા વધારે બી નથી ઓછી બી નથી, કારણ કે મધ્યમાં બેઠેલો છે. આગળના સમૂહમાં જઈશું આવર્ત કોષ્ટકમાં તો એની વિદ્યુત ઋણતામાં, અને પાછળના સમૂહમાં જઈશું તો એની વિદ્યુત ઋણતામાં ફેરફાર આવશે. પણ કાર્બન 14મા સમૂહમાં એ રીતે બેઠેલો છે કે એની વિદ્યુત ઋણતા બધા કરતા અલગ પડે છે, એનું કદ અલગ છે, કાર્બનમાં કંઈક જુદા પણ છે, એટલે કાર્બન કેટેનેશન નો ગુણધર્મ. 13મો અને 14મો સમૂહ આપણે એસ વિભાગના જે તત્વો છે એમાં કેટેનેશન શબ્દ આવી ગયો, બરોબર છે? કાર્બન કેટેનેશન ના ગુણધર્મના કારણે કાર્બન છે ને આવી લાંબી શૃંખલાઓ બનાવે, બહુ જ લાંબી શૃંખલાઓ બનાવી શકે. આ જે લાંબી શૃંખલાઓ છે, આ લાંબી શૃંખલાઓની અંદર ઓક્સિજન પણ હાજર હશે, આ લાંબી શૃંખલાઓની અંદર દ્વિબંધ પણ હશે, આ લાંબી શૃંખલાઓની અંદર ટ્રિપલ બંધ પણ હશે, આ લાંબી શૃંખલાઓની અંદર નાઇટ્રોજન પણ હાજર હશે, આ લાંબી શૃંખલાઓની અંદર આપણે એવું કહીશું કે થોડા ઘણા અંશે ફોસ્ફરસ પણ હાજર હશે. તો આ બધા જે છે ને એ કાર્બનના કેટેનેશન નો ગુણધર્મ. કાર્બન આ સિવાય છે ને ચક્રીય રચનાઓ પણ ધરાવે છે. આ રીતે આ બધા જ એના કેટેનેશન ના ગુણધર્મ છે, અને આ કેટેનેશન નો ગુણધર્મ કાર્બન ધરાવે છે ને એટલે જ એની પાસે સંયોજનો એટલા બધા છે, બરોબર છે? તો આ આપણી પાસે કાર્બનના સંયોજનોની ચર્ચા કરી. આ માત્ર આપણી પાસે ઇનિશિયલ છે, પ્રસ્તાવના છે, બરોબર છે? અને કીધું એ પ્રમાણે ધ્યાન રાખજો, આપણું કાર્બનિક રસાયણ ડેફિનેશન, જો કાર્બનિક રસાયણના ડેફિનેશનમાં જેવો બર્જિલિયસ ખોટો પડ્યો ને, વિટલ ફોર્સ એટલે તમે સાદી ભાષામાં કહી દો, સાદી ભાષામાં કહીએ ને તો જીવંત શક્તિ અથવા જૈવિક શક્તિ, જૈવિક શક્તિ જેની અંદર આપણે એવું કહી શકીએ છીએ કે આત્મા દ્વારા જે શક્તિ પ્રોવાઈડ કરવામાં, બરોબર છે? પ્રોપર ગુજરાતી કરીએ એટલે કે આપણે જે જીવન પ્રણાલી છે એની અંદર અલગ અલગ એનર્જી લેવલ છે,
આપણી પાસે ચાલવાનું એનર્જી લેવલ છે, જોવાનું છે, સાંભળવાનું છે, આપણી પાસે કુદરતે બહુ જ બધી એનર્જી આપેલી છે અલગ અલગ ફોર્મમાં. તો એ છે આપણી પાસે વિટલ ફોર્સ. તો ઓર્ગેનિકની અંદર આપણે જયારે આગળ વધીશું, જો આ જીવો ખોટો પડે ને, એટલે ઘણા બધા, આપણે નથી કહેતા કે જયારે એક વૈજ્ઞાનિક ખોટો પડે ત્યારે ઘણા બધા બીજા નવા વૈજ્ઞાનિકો ઉભા થઈ જાય, અને બીજા નવા વૈજ્ઞાનિકો ઉભા થાય ને એમણે શું કીધું, કાર્બન હાજર હોય ને એ બધા સંયોજનો ઓર્ગેનિક. અરે યાર, કાર્બન હાજર હોય બધા સંયોજનો ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક માં કાર્બન હાજર છે. જો અકાર્બનિક સંયોજનો લઉં ને તો આ સોડિયમ કાર્બોનેટ છે, કાર્બન સોડિયમ બાયકાર્બોનેટ, આ સિવાય જોઉં છું તો આ રહ્યું ને એને એમોનિયમ સાયનેટ, આ રહ્યું ને આપણે નીચે જ છે, જો આ અકાર્બનિક છે. તો એવું નથી કે કાર્બન હોય બધા જ કાર્બનિક સંયોજનો કહેવાય, બરોબર છે, ઓર્ગેનિક કહેવાય એવું નથી. ધ્યાન રાખજો ડેફિનેશન આ પ્રમાણે, હાઇડ્રોકાર્બન એટલે આ બધા હાઇડ્રોકાર્બન અને એના સંયોજનો જેને આપણે ઓર્ગેનિક અથવા તો કાર્બનિક રસાયણમાં લઈશું. ડેફિનેશન ધ્યાન રાખજો, પ્રોપર ડેફિનેશન નથી આપેલી, ક્યાંય લખવી પડશે કે હાઇડ્રોકાર્બન અને એના સંયોજનો કે જેને આપણે કયા નામ તરીકે ઓળખીશું, ઓર્ગેનિક કાર્બનિક રસાયણ તરીકે ઓળખીશું. ઓકે, રસ્તાઓના પૂરી થાય આગળ વધીએ. તો પહેલા લખી લો પછી આગળ. કાર્બન અને એના સંયોજનો કે જેને આપણે નામ આપી દીધું છે કાર્બનિક રસાયણ, હાઇડ્રોકાર્બન. કે હાઇડ્રોકાર્બન છે ને એના મુખ્ય બે પ્રકાર છે, એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને બીજો ભાગ છે અસંતૃપ્ત. જો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાય, તો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ હોય, અને એકલ બંધ હશે એટલે કયા પ્રકારનો બંધ હશે, સિગ્મા બંધ હશે. બીજું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોને કહેવાશે, કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક પાઈ બંધ હોય. ધ્યાન રાખજો, તો એને અસંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન કહેવાશે. ઉદાહરણ તરીકે આપણી પાસે છે આલ્કીન, અને આની અંદર છે આપણી પાસે આલ્કીન. જો આપણી પાસે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હોય, કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બંધ હોય, હવે ત્રિપલ બંધ હોય એટલે આપણને ખ્યાલ છે એક સિગ્મા બંધ હશે અને બે પાઈ બંધ હશે, એટલે કે આલ્કાઈન. તો એને અસંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન કહેવાશે. જો સિમ્પલ એટલું કહેવાય છે કે જો કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હાજર હોય, કાર્બન કાર્બન વચ્ચે જો પાઈ બંધ હાજર હશે તો એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. કેટલી વખત આવું થાય કે સર જો આવું થઈ જાય તો, જો બહુ સમજવા જેવું છો, તો એને અસંતૃપ્ત સંયોજન કહેવાય, હા કે ના? ના, અસંતૃપ્ત નથી. ડેફિનેશન હજુ પ્રોપર સમજજો, કાર્બન કાર્બન વચ્ચે જો પાઈ બંધ હોય તો જ અસંતૃપ્ત છે. અહીંયા આગળ એક સિગ્મા એક પાઈ થયો ખરો બંધ, પણ કાર્બન ઓક્સિજન વચ્ચે છે. અસંતૃપ્તની વ્યાખ્યા પ્રોપર સમજો હજુ, કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હોય તો જ અસંતૃપ્ત. હા, આની અંદર જે અસંતૃપ્તતા છે એને ડિગ્રીમાં બતાવવામાં આવશે, એ આગળ જતા આપણે લઈશું, અંશમાં બતાવવામાં આવશે, ડિગ્રીમાં બતાવવામાં આવશે, એ આગળ જતા આપણે આની ચર્ચા કરીશું, બરોબર છે. પણ આ સંતૃપ્ત પ્રમાણે અસંતૃપ્ત સંયોજન કહી શકાય નહીં. અસંતૃપ્ત સંયોજન કેવું હોય, તો કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ હોવો જોઈએ, પાઈ બંધ. તો આ સંતૃપ્ત થઈ જશે, આ બંને અસંતૃપ્ત થઈ જશે. અહીંયા આગળ બે પાઈ બંધ એક સિગ્મા. તો આ આપણી પાસે હાઇડ્રોકાર્બનની ચર્ચા. હાઇડ્રોકાર્બન પછી આપણે જઈએ તો અણુસૂત્રની ચર્ચા કરીશું, અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર. કોઈ પણ બી એક સંયોજન લઈએ, ધારો કે
C5H12 જે આપણને ખબર છે કે જો આપણે આલ્કેન હાઇડ્રોકાર્બન લઈએ છીએ તો CnH2n +2 એની સામાન્ય સૂત્ર છે આવી ગયું આગળ CnH2n +2 ચલો n બરાબર હું 5 લઈ લઉં તો મારી પાસે એનું અણુ સૂત્ર શું બને C5H12 એનું આપણી પાસે અણુ સૂત્ર થઈ ગયું એનું સંઘનિત સૂત્ર શું બનશે જો એનું સંઘનિત સૂત્ર બનાવવું હોય તો આપણે આ રીતે લખવું પડશે એમાં રહેલો પ્રત્યેક કાર્બન આપણે જુદો પાડવો પડશે અને પ્રત્યેક કાર્બન વચ્ચે આપણે ડેશ મૂકી અને એને જુદો પાડીશું પાંચ કાર્બન છે દરેક પાસે હાઇડ્રોજન સંયોજકતા પ્રમાણે આપણને ખબર છે કાર્બનની સંયોજકતા કેટલી 4 જો આમાં 2 પૂરી થઈ ગઈ કેટલી બાકી રહી બે બાકી રહી તો બે હાઇડ્રોજન મૂકીશું આ કાર્બનની પણ 4 સંયોજકતા કેટલી પૂરી થઈ 2 કેટલી બાકી રહી 2 તો અહીંથી જશે CH2 છેડા પર એક જ પૂરી થાય છે એટલે 3 હાઇડ્રોજન તો આ આપણી પાસે થઈ ગયું નોર્મલ પેન્ટેન બીજું સંઘનિત પછી સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં જઈશું જો સંપૂર્ણ બંધારણીય સૂત્ર ઇટ મીન્સ કે આપણે એવું કહીશું દરેક કાર્બન દરેક હાઇડ્રોજન વચ્ચે આપણે બોન્ડિંગ બતાવીશું કેટલા બંધ છે એ બતાવીએ જો પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો અને પાંચમો કાર્બન દરેક કાર્બન પાસે હાઇડ્રોજનની અંદર બોન્ડથી બતાવીશું 3 હાઇડ્રોજન છે ત્રણે પાસે એક એક બંધ આવી ગયો 2 હાઇડ્રોજન છે બંને પાસે એક એક બંધ આવી ગયા 2 હાઇડ્રોજન છે 2 હાઇડ્રોજન છે 3 હાઇડ્રોજન છે આ જે બની ગયા એ સંપૂર્ણ બંધારણીય સૂત્ર બન્યા એના પછી આપણી પાસે છે રેખાબંધ સૂત્ર આ આપણે સમજવાનું છે બીએલ રેખાબંધ સૂત્ર ઉપરની બાજુ પર કરું છું રેખાબંધ સૂત્ર છે એની અંદર આપણે ધ્યાન રાખીશું કે મારે આ 5 કાર્બન દોરવા છે સમજો આ આપણા માટે નવું આવે છે આ આવી ગયું છે આ આવી ગયું છે આ આવી ગયું છે રેખાબંધ સૂત્ર આપણા માટે નવા આવશે અને એની અંદર વાંકી ચૂકી લાઇનથી આપણે રેખાબંધ સૂત્રને બતાવીશું એટલે કે મારી પાસે 5 કાર્બન છે ને તો હું એની અંદર આ પ્રમાણે જેટલી મેં ઝિગઝેગ લાઈન બનાવી જેટલા મને અહીંયા આગળ ઉપરની તરફ જે બી પોઈન્ટ મળ્યા ત્યાં દરેક જગ્યાએ કાર્બન હાજર છે ડાઉન પોઈન્ટ મળ્યા ત્યાં દરેક જગ્યાએ કાર્બન હાજર છે આ જે રેખાબંધ સૂત્ર છે એમાં એટલું ધ્યાન રાખીશું આ જે ખૂણા પડે છે ત્યાં બધે જ કાર્બન છે આપણે આની અંદર ક્યાંય હાઇડ્રોજન નહીં બતાવીએ હાઇડ્રોજન આપણે જાતે એઝ્યુમ કરવાના કે કેટલા હશે આપણે અહીં આગળ બતાવીશું કે અહીં શું હશે કે અહીં કાર્બન હશે અહીં શું હશે કાર્બન અહીં શું હશે કાર્બન 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 5 થઈ ગયા તો કે હા જોઈ લો 1 2 3 4 ને 5 કાર્બન થઈ ગયા હવે ધ્યાન રાખો કે અહીં આગળ દરેક કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે એ આપણે એઝ્યુમ કરવાનું અને આપણને આવડવું જ જોઈએ કે છેડા પરનું કાર્બન છે તો CH3 હશે મધ્યમાં હશે તો CH2 હશે બરોબર છે CH2 હશે CH2 હશે CH3 હા આની અંદર દ્વિબંધ હશે તો પણ બી આપણે બતાવીશું ધારો કે આની અંદર ક્યાંય દ્વિબંધ હોય તો હું આ રીતે દોરી દઈશ એ બતાવશે કે આ બે કાર્બન વચ્ચે શું છે દ્વિબંધ છે ટ્રિપલ બંધ હશે તો અહીં બતાવી દઈશ તો આ બે કાર્બન વચ્ચે શું હશે ટ્રિપલ બંધ હશે તો આ રીતે જે બતાવી છે ને એને આપણે રેખાબંધ સૂત્ર કહીએ હવે ધ્યાન રાખો હું રેખાબંધ સૂત્રોની એક પ્રેક્ટિસ માટે આપણે ઘણા બધા રેખાબંધ સૂત્ર દોરીએ 1x1 અને એની અંદરથી આપણે એને સંઘનિત સૂત્રની અંદર તમારે મને કન્વર્ટ કરી આપવાના છે બરોબર છે હું 2-4 જે છે એ તમને શીખવાડું છું પછીના તમે મને બતાવશો જો સૌથી પહેલા
આપણે લઈ લઈશું બંધ રેખા સૂત્ર અને બીજું છે આપણી પાસે જે સંગણિત બંધારણીય સૂત્ર કે સંગણિત સૂત્ર મેં ખાલી એક લાઈન ડ્રો કરી તો ધ્યાન રાખજો રેખા ખાલી મેં ડ્રો કરી છે આનો અર્થ એવો થાય કે અહીં આગળ બંને કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે ધારો કે મને કોઈ આ રીતે આપે છે તો હું તરત જ કરી નાખીશ કે CH3 CH2 આપણને કોઈ આ પ્રમાણે આપે CH3 CH2 CH2 CH3 કેટલા કાર્બન છે આમાં કેશો પાંચ પાંચ કાર્બન છે જો ક્યાં છે પહેલો કાર્બન છે બીજો મધ્યમાં છે ત્રીજો કાર્બન આ ત્રણ થઈ ગયા એક ઉપરની તરફ કાર્બન છે જો હાઇડ્રોજન સૌથી છેલ્લે હાઇડ્રોજન સૌથી છેલ્લે હાઇડ્રોજન જો આ છેડા પરનો કાર્બન છે ત્યાં CH3 આવે છેડા પર CH3 આવે છેડા પર CH3 આવે છેડા પર CH3 આ ગોળ આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન એક પણ ના આવે ને કાર્બનની ચારે સંયોજકતા કાર્બન વડે પૂરી થઈ ગઈ એટલે એની પાસે એક પણ કાર્બન નહીં આવે સોરી હાઇડ્રોજન નહીં આવે ફર્સ્ટ કાર્બન સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ સેવન એટ હાઇડ્રોજન મૂકી શકશો કે મૂકું હું હાઇડ્રોજન દોરીશ બંધારણ પેલી વાર હાઇડ્રોજન તમે બતાવશો હું માત્ર કાર્બન બતાવીને છોડી દઉં પહેલો કાર્બન બીજો ત્રીજો અને સૌથી છેલ્લે ચોથો ઉપર પણ કાર્બન છે નીચે પણ કાર્બન આમાં ઉપર કાર્બન છે નીચે કાર્બન હાઇડ્રોજન તમારે છેડા પરનો કાર્બન હોય તો CH3 મધ્યનો કાર્બન હોય ખાલી કાર્બનની સંખ્યા મને કહેજો હાઇડ્રોજન ની સંખ્યામાં ઘટાડો કાર્બન તો એના જ રહે કાર્બન માં કોઈ ચેન્જીસ ના આવે હાઇડ્રોજન ની સંખ્યા ઘટશે સી 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 હાઇડ્રોજન મૂકવાનું આવડશે ને હાઇડ્રોજન મૂકવાનું
બંધારણ શું બનશે? સી ડબલ બોન્ડ સી, હાઇડ્રોજન મૂકવાના બાકી. CH2 double bond CH2. ત્રણ કાર્બન છે, આ એક કાર્બન અહીંયા આગળ એક હશે, એક છેડા પર, અને આ બંને વચ્ચે દ્વિબંધ છે. આ બે એક જ થાય, પણ આને આપણે આ રીતે વળાંક ઝિગઝેગ લાઈનમાં બતાવ્યું, અને આને આપણે સ્ટ્રેટમાં બતાવ્યું. કેટલા કાર્બન છે? ચાર. ચાર છે, જો સમજો. પહેલો આ કાર્બન હશે, પછી અહીંયા આગળ એક કાર્બન હશે, પછી અહીંયા આગળ કાર્બન હશે, એટલે આ બે કાર્બન વચ્ચે ત્રિપલ, અને પછી છેડા પરનો કાર્બન હશે. ચાર કાર્બન. ત્રણ કાર્બન આવડશે? પહેલો કાર્બન, બીજો કાર્બન, છેડા પરનો કાર્બન છે, એમાં ત્રિપલ બતાવ્યું. આવડશે ને? છ કાર્બન, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો. દરેક કાર્બનની બે બે સંયોજકતા પૂરી થઈ ગઈ. જોઈ લો કેટલી બાકી રહી, ચાર માંથી બે જ હતી, બે બે બાકી રહી. તો અહીંયા આગળ દરેક કાર્બન પાસે બે બે હાઇડ્રોજન મૂકવાના થશે. કદાચ કેટલા કાર્બન છે અહીંથી સ્ટાર્ટ કરીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આવડશે? અને બધા ચક્રમાં છે એટલે એ પ્રમાણે હાઇડ્રોજનની સંખ્યા ગણી લેવાય. આ પ્રેક્ટિસ માટે તો પૂરી જ્યાં જગ્યા મળે ત્યાંથી પ્રેક્ટિસ તો કરી લઈ, હોમવર્ક માટે. બહુ ઉતાવળ ના કરો. સંકરણ તમને શીખવાડવું છે, તો સંકરણ આપણે જે શીખવા જવું છે એ આપણને આ સૂત્ર દોરતા આવડશે, એટલે પછી દરેક કાર્બન ના સંકરણ જોઈએ. ઓકે, તો પહેલા લખી નાખ્યું.